તો પરેશભાઈ, અત્યારે જે તૈયારી ચાલે છે એ આયોજન કેટલા સમયથી ચાલે છે? આમ તો આયોજન તો લગભગ 3 મહિનાથી એક ધારું ચાલુ છે. અમારે અત્યારે મવાની આજે એટલે કે પેથલજીભાઈ મારી બાજુમાં બેઠા છે, રૂપેશભાઈ બેઠા છે, અમારા ભાઈ છે જસુભાઈ, મારા ભાઈ છે ચેતનભાઈ, આ રૂપેશભાઈ ને એમના ભાઈ પેથલભાઈ અને અમારો ભત્રીજો છે મિતુલ. આમ તો સતત મવાની 30 છોકરાની ટીમ છે, એવો લગભગ 3 મહિનાથી આ જહેમત ઉઠાવી રહી છે. જે તરફ સે યે જો વ્યવસ્થા હુઈ હૈ, મેં અપને લાઈફ મેં પહેલી વાર ઇતની વિશાલ મંડપ, ઇતના વિશાલ અપના ભોજન, ભજન કી જગહ, ભોજન કી જગહ ઓર ઇતની પવિત્રતા ઇધર મેં મહેસૂસ કર રહા હું. યે તો અભી તો શરૂઆત હૈ, મતલબ યે તો કથા તો પરસો સે શરૂઆત હુઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે અમે આવ્યા છીએ પરમ પૂજ્ય વિશ્વવંદની સંત શ્રી મોરારી બાપુ, કે જેઓની રામકથા માનસ ભૂતનાથ તારીખ 28/10/23 રોજ શરૂ થવા જઈ રહી છે. તો કથા શરૂ થવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે. તો ચાલો અંદર જઈએ અને જોઈએ કે તૈયારીઓ કેટલી થઈ છે અને શ્રોતાજનો માટે કેવી સુવિધાઓ રાખવામાં આવી છે. આવી તમામ બાબતોની આપણે માહિતી મેળવશું. તો જોડાયેલ જો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને જે અહીં માનસ ભૂતનાથ રામકથા બેસી રહી છે તેના વિશે બધી જાણકારી મળે. મિત્રો, કથા સ્થળનું એક્ઝેક્ટ લોકેશન ભાવનગર સોમનાથ હાઈવે મહુવા બાયપાસ, મહુવાથી 3 કિલોમીટરના અંતરે અને તલગજાડાથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, તમે મારી પાછળ જોઈ શકો છો વિશાળ ડ્રોમ, જે કથા મંડપ છે તેની અંદર 30,000 લોકો બેસીને કથાનું રસપાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શ્રોતાજનોને ગરમી ના થાય તે માટે હેવી પંખા લગાવવામાં આવ્યા છે અને ડ્રોમની બંને બાજુ એક્સ્ટ્રા મંડપ લગાવવામાં આવ્યો છે, જેથી કરી શ્રોતાજનો મોટી સંખ્યામાં આવે તો બંને બાજુ બેસી શકે, તે પણ એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો, અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે કે આવું સરસ મજાનું માનસ ભૂતનાથ રામકથાનું આયોજન કરનાર યજમાન શ્રી. સૌપ્રથમ તો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. તો તમારો પરિચય આપજો જો પૂરો. ભાઈ, મારું નામ છે પરેશ દાનાભાઈ ફાફડાવાળા, કલસરિયા અમે, અને અમારે ફરસાણની દુકાન છે એટલે અમારી અટક આમ ફાફડાવાળા તરીકે જ ઓળખાય છે. તો તમારે ફાફડાવાળા તો અટક નથી એમ ને? નહીં, મારી અટક નથી, પણ અમારો ધંધો ફાફડાનો છે એટલે અમારી અટક જ હવે ફાફડા વાળા થઈ ગયા એમ ગણો ચાલે. 80 વર્ષથી અમારે ફાફડાનો બિઝનેસ છે. અને આપણે જે ડ્રોમ બનાવવામાં આવ્યો છે, તે શ્રોતા માટે જે ડ્રોમ બનાવવામાં આવ્યો છે તેમાં કેટલી ક્ષમતા છે? અત્યારે શ્રોતા માટે જે ડ્રોમ બનાવ્યું છે, 30,000 માણસ શ્રોતા આરામથી એમાં બેસી શકે અને શ્રવણ કરી શકે એટલી ક્ષમતા ધરાવે છે, અને જમણવાની અંદર 15,000 માણસ એક સાથે જમી શકે એટલી ક્ષમતા ધરાવે છે. તો પરેશભાઈ, અહીં કોઈ શ્રોતાજન રાત્રે રોકાણ કરે તો તેમને એટલે રહેવા માટે, નાવા ધોવા માટે બીજી સગવડતા
રહેવા માટે અમે અહીંયા લગભગ 3-4 હજાર માણસ નો ઉતારો થઈ શકે એવી કથા મંડપ ની નજીક ની અંદર અમે લોકો એ જે અમારી આહીર સમાજ ની છાત્રાલય છે અને બીજી અહીંયા ગવર્નમેન્ટ ની 2-3 સ્કૂલો છે એ અમને સેવામાં મળી છે એની અંદર અમારે થી શક્ય હોય એટલા ઉતારા ની અમે વ્યવસ્થા કરી છે. થેન્ક યુ, આભાર તમારો અમારી ચેનલ માં મુલાકાત બદલ. તો મિત્રો, આ છે અહીંનું સુંદર ભોજનાલય કે જ્યાં સવારમાં નાસ્તો, બપોરે પ્રસાદ, સાંજના પ્રસાદ. તો બપોરના પ્રસાદમાં અંદાજે 50,000 શ્રોતાઓનો પ્રસાદ ગ્રહણ કરશે, તેમજ રાત્રિના 10-15 હજાર લોકો પ્રસાદ ગ્રહણ કરશે. તો ચાલો જોઈએ. તો મિત્રો, અત્યારે આપણી સાથે રૂપેશભાઈ કલસરિયા કે જેઓ આ કથાનું જે આયોજન થઈ રહ્યું છે તેમનું ટોટલનું હેન્ડલિંગ કરી રહ્યા છે. તો રૂપેશભાઈ, સૌપ્રથમ તો તમારું સ્વાગત છે. અને જે અત્યારે આપણે અહીંયા રસોઈ વિભાગમાં બપોરે અને સાંજે કેટલા શ્રોતાજનોનો પ્રસાદ બનાવવામાં આવે છે? સવારે અને સાંજે, અને સવાર બપોર ને સાંજ ત્રણેય ટાઈમ રસોઈ બનાવવામાં આવશે. જેટલા શ્રોતા આવે બધાને 50,000 આવે, 50,000 1,00,000 શ્રોતા આવે, 1,00,000 સુધીની અમે વ્યવસ્થા કરી છે. એટલા રસોઈયાનું આયોજન, તાત્કાલિક રસોઈ બની શકે એવી વ્યવસ્થા કરી છે. કોઈ પણ શ્રોતા પ્રસાદ લીધા વગર ન જઈ શકે એવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી. आप कहाँ के रहने वाले हैं? हम बॉम्बे के रहने वाले. तो आप कथा श्रवण करने के लिए आए हैं? तो कितने दिन रहेंगे यहाँ? मैं यहाँ पर अभी पहले के 2 दिन कथा सुनूंगा. मैं 2 दिन की कथा सुनने का मैं पूरा लाभ उठाने की कोशिश करूंगा. कितना सुन पाऊंगा वो तो मेरे ऊपर है, और मैं कितना चित आनंद चित से सुन पाऊंगा वो बापू की कृपा के ऊपर है. और बाकी देखते हैं आगे क्या होता है. वैसे जिस तरह से ये जो व्यवस्था हुई है, मैं अपने लाइफ में पहली बार इतनी विशाल मंडप, इतना विशाल अपना भोजन, भोजन की जगह और इतनी पवित्रता इधर मैं महसूस कर रहा हूँ. ये तो अभी तो शुरुआत है, मतलब ये तो कथा तो परसों से शुरुआत होगी, अभी से ही. और लोगों में जो उत्साह देख रहा हूँ मैं, ऐसा ही नहीं कि मुझे नहीं लग रहा है कि सिर्फ परेश भाई की कथा है ये कथा. मुझे ऐसा लग रहा है पूरे गाँव वालों ने मिलकर उसको, जिस तरह से एक सेतुबंद बना था, तो वो सिर्फ ठाकुर जी को, रघुनंदन को ही नहीं, श्रीलंका जाना था. जिस तरह, जिस उल्लास से बंदर, कपी सब जो चले थे, वही इधर आज वही माहौल लग रहा है. तो ये शायद मेरे ख्याल से अभी नवरात्रि पूरी हुई है और अभी दिवाली है और रघुनाथ जी का भी राज तिलक होगा, तो मुझे लगता है ये अभी शायद वापस जाने की, अभी अयोध्या जाने की उत्साह ऐसा है कि हम ये कर रहे हैं. और डेफिनेटली बापू की कथा है और वो तो आनंद होने ही वाला है. आप सबके चेहरे से भी दिख रहा है, सब लोग इतने खुश है और जो कर रहे हैं, बहुत आनंद, बहुत आनंद. और आपका एक परिचय दे दीजिए. मैं खुद मुकुंद व्यास, आर्किटेक्ट बॉम्बे से, और वहाँ पर अपना खुद का व्यवसाय है. मैं खुद प्रोजेक्ट डिजाइन करता हूँ, आर्किटेक्ट डिजाइन करता हूँ, और बापू की कृपा से सब चल रहा है. मैं यही मानता हूँ.
તમે શું આવ્યા છો? હું કથા શ્રવણ કરવા આવું છું. બાપુની વ્યક્તિદીઠ પત્રિકા મારે હોય હર કોઈ કથામાં, અને દવા બનાવું છું આયુર્વેદિક, એટલે ઓર્ડર હોય પેકેટ માટે નંબર મારું છું, તો દવા દેવા પણ આવું. અને મારે દવાનું હું કરું છું બિઝનેસ, ડાયાબિટીસ ની સુગર ઘટાડવા માટે સૌ વસ્તુ નાખીને બનાવું, પેકેટ માથે મારો નંબર આવે, અને બાપુની હર કોઈ કથામાં ઓર્ડર હોય એટલે દેવા આવું. તો તમારું પેકેટ એક બતાવો તો. મિત્રો, આ ભાઈ ડાયાબિટીસ ની દવા કરે છે, અને તેઓ બાપુની જ્યાં કથા હોય ત્યાં જાય છે, બનાવું છું સૌ વસ્તુ નાખી, અને આ દવા સ્પેશિયલ તે જાતે જ બનાવે છે. તો તેમના નંબર આપી દઉં, તમારે કોઈ ડાયાબિટીસ ની તકલીફ હોય તો તેમને ડાયરેક્ટ કોલ કરી શકો છો. 98254-9248 તેમના નંબર છે, અને એક બીજો નંબર છે 9409-00848. તો તમારે જરૂર હોય તો તમે કોલ કરી અને તેની સાથે વાતચીત કરી શકો છો. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા સારા વિડીયો સૌથી પહેલા જોવા મળે. અને તમને ખરેખર આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રમંડળને શેર પણ કરજો, જેથી તે લોકોને માનસ ભૂતનાથ કથા વિશે બધી જાણકારી મળે.